અમદાવાદના ધંધુકા લીંબડી રોડ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. આઈસર ટ્રક અને બાઇકની વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે નિપજ્યું મોત. સુરતના મહુવામાં લક્ઝરી બસનો અકસ્માત. ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ જાળીમાં ફસાઈ. બે મહિલા મુસાફરોને સામાન ઇજાઓ પહોંચી. ગાંધીનગરથી નાસિક શિરડી યાત્રામાં નીકળેલી બસને નડ્યો અકસ્માત. મહેસાણાના વિજાપુરમાં 14 લાખના દાગીનાની ચોરી. રામનગર સોસાયટીમાં બંધ કારમાંથી દાગીનાની ચોરી. અજાણ્યા ચોર વિરુદ્ધ વિજાપુર પોલીસે નોંધી ફરિયાદ. સુરતમાં 16 વર્ષીય સગીરની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. નોકરી આપવાના બહાને સગીરને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો બનાવ્યો. આરોપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. રાહુલ સોલંકી નામના શખ્સની સામે ફરિયાદ. રાજકોટમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. ગાંજુ પીવા મામલે વેપારીની ઘાતકી હત્યા નિપજાવાઈ. છરી જેવા ધારદાર હથિયાર વડે વિજય બાબરિયા નામના વેપારી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો. અમદાવાદના માધુપુરામાં હત્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ. માધુપુરા માર્કેટમાં વેપારીઓએ બંધ રાખ્યું. જાહેરમાં યુવકને છરીના ઘા મારી આરોપી ફરાર. હત્યાને લઈ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત. લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાનું અપહરણ થતા દોડધામ. અજાણ્યા શખ્સોએ લાલચ આપી સગીરાઓનું કર્યું અપહરણ. પ્રોબેશન ઓફિસરે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી. ગીર સોમનાથમાં દારૂની મહેફિલ પર એલસીબીએ સપાટો બોલાવ્યો છે. ગીરના ફાર્મ હાઉસ રિસોર્ટમાં દારૂની મહેફિલ ઝડપાઈ. દારૂની મહેફિલ માણતા 10 શખ્સોની સામે ફરિયાદ. મોરબીના 3, જેતપુરના 5 શખ્સોની ધરપકડ. વિશ્વ પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની પહેલીવાર રામકથાનું આયોજન, જેમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુની રામકથામાં આપી હાજરી. મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહી અને બ્રિટનના વડાપ્રધાને કહ્યું હતું કે ભારતના સ્વતંત્રતા દિન નિમિત્તે કથામાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તો તેમના માટે તેઓ વિશેષ પ્રસન્નતાની લાગણી અનુભવે છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પોતાને હિન્દુ ગણાવ્યા. મોરારી બાપુની કથામાં ઋષિ સુનકે આપ્યું મોટું નિવેદન. કહ્યું કે હિન્દુ હોવા પર મને ગર્વ છે. મેં નેતા તરીકે અહીં ઉપસ્થિત નથી રહું. બાપુના આશીર્વાદ મેં મેળવ્યા. શ્રીરામના જીવનમાંથી અનેક ગુણો શીખવા મળ્યા. વધુમાં ઋષિ સુનકે કહ્યું હતું કે માનવતા નિસ્વાર્થ ભાવપણાના ગુણ મેં શીખ્યા છે. ઋષિ સુનકે પોતાના બાળપણની યાદોને વાગોળી. કહ્યું કે હું મારા પરિવારની સાથે મંદિરમાં જતો હતો. મારા માતા પિતાની મંદિરમાં પૂજા અર્ચનામાં હું સહભાગી થતો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી છે. ટ્રમ્પ ચૂંટણી પરિણામ પલટવાના કેસમાં દોષિત. તો જ્યોર્જિયાની ગ્રાન્ડ જ્યુરીએ પણ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે. 2020માં જ્યોર્જિયાની ચૂંટણી પરિણામ પલટવાનો પ્રયાસ. ટેક્સ ચોરીના કેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડનની મુશ્કેલીઓ વધી શકે છે. બાઇડનના મોટા પુત્ર હન્ટર પર કરચોરી અને મની લોન્ડરિંગ જેવા અનેક આરોપો લાગ્યા છે. વિશ્વભરમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ ત્યારે દુબઈમાં આવેલા બુર્જ ખલીફા બિલ્ડિંગ ઉપર પણ તિરંગો લહેરાવાયો. ગદ્દર 2 ફિલ્મના ડાયલોગની પાકિસ્તાનમાં ટીકા. ગદ્દર 2નો ડાયલોગ હમારા હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હૈ ઓર જિંદાબાદ રહેગાને લઈ પાકિસ્તાનના લોકો ભડક્યા. ગદ્દર 2 ફિલ્મનું ફૂલ કલેક્શન 228 કરોડને પાર થયું છે. ગદ્દર 2 સની દેઓલની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ. ફિલ્મને પહેલા દિવસે 40 કરોડ, બીજા દિવસે 43 કરોડ, ત્રીજા દિવસે 52 કરોડની કમાણી. રજનીકાંતની ફિલ્મ જેલરે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે 5મા દિવસે 28 કરોડની કમાણી કરી. આ સાથે ફિલ્મનું કલેક્શન 178 કરોડને પાર પહોંચ્યું. ઓએમજી 2એ પણ ગદ્દર 2ની સ્પર્ધા છતાં પણ સારી કમાણી કરી છે. ઓએમજી 2ને પ્રથમ દિવસે 10 કરોડની કમાણી, બીજા દિવસે 15 કરોડ, ત્રીજા દિવસે 17.55 કરોડની કમાણી.
જ્યારે સોમવારે 12 કરોડની કમાણી કર્યા બાદ ફિલ્મનું ફૂલ કલેક્શન 55 કરોડને પાર પહોંચ્યું. બસો કરોડના મની લોન્ડરિંગની સાથે જોડાયેલા કેસમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને મોટી રાહત. દિલ્હી કોર્ટે જેકલિન ફર્નાન્ડિસને 25 મેથી 12 જૂન સુધી વિદેશ જવાની મંજૂરી આપી. પાકિસ્તાન ગયેલી અંજુએ પાકિસ્તાન પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી. કેમ કે પાકિસ્તાનના લોકો ખૂબ સારા છે, એવું નથી કે મને ભારત પ્રત્યે પ્રેમ નથી, હું ભારતને પ્રેમ કરું છું અને મારા પતિની સાથે દેશમાં પરત આવીશ. ભારતીય મીડિયા મારા વિશે આધાર વગરની વાતો ના કરે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર શૈલેષ લોઢા કેસ જીતી ગયાના દાવા પર નિર્માતા અસિત મોદીનું નિવેદન. કહ્યું કે શૈલેષનો કેસ જીતવાનો દાવો ખોટો છે. જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી વધી અને 7.44% પાર આવી ગઈ છે. ખાદ્ય પદાર્થોમાં શાકભાજીની કિંમતમાં વધારો થતાં મોંઘવારી વધી. જૂનમાં મોંઘવારી 4.81% હતી. સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીમાં થોડો વધારો નોંધાવો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં 0.18% ઘટાડો. અદાણી કંપની QBML માં બાકી 51% હિસ્સો ખરીદ છે. અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ આ અંગેની માહિતી આપી ચૂકી છે. કેનરા બેંક FD પરના વ્યાજદરોમાં સુધારો કર્યો છે. વ્યાજદરોમાં ફેરફાર કર્યા પછી બેંક સામાન્ય નાગરિકોને FD પર 4%થી લઈ 7.25% સુધારો કર્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ફરી વધી છે. પાકિસ્તાનમાં ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક વધારો થયો. કમ્પ્યુટર શિક્ષણ આપતી કંપની એપકેલ કંપનીના MD અને CEO અનિલ પંતનું નિધન થયું છે. અનિલ પંત ઘણા સમયથી બીમાર હતા, જેને કારણે તેઓ 19 જૂનથી અનિશ્ચિત સમયની રજા પર લીધી હતી.